नमस्कार विद्यार्थी मित्रों, गोडसे हेलो गुरुजी यूट्यूब चैनल में आपनु स्वागत छे। पुनरावर्तननी सीरीज धोरण 7 विषय विज्ञान ना चैप्टर नंबर 4 आज आपणे जोवानो छे। मित्रों, जो आपे आगळना 3 चैप्टर न जोया होय तो तेनी लिंक नीचे आपेली छे, ते जुओ अने विज्ञान ने पाकू करो। साथे साथे NMMS ना विद्यार्थीओ होय के अन्य धोरण धोरण 7 ना विद्यार्थियों माटे अमारी चैनल में आप सौ प्रथम विडियो जोता होय तो तेने सब्सक्राइब करवानुं बाकी होय तो सब्सक्राइब करी बेल आइकॉन दबावी देजो। अने अमारी चैनल बोर्से हेलो गुरुजी एटले के hellogurujee.blogspot.com पर अपने NMMS ना मेट अने सेट विभागना वीडियो सरल समझूतीना मळी रहेशे। साथे साथे धोरण 6-10 गणित विषयना वीडियो पण मळी रहेशे, ते जुओ। NMMS नी बुक न पेपर अदर एक वस्तु तमने हेलो गुरुजी ब्लॉगस्पॉट डॉट पर मळी रहेशे, तो तमे चोक्कस जोई शकशो। तो चलो मित्रों, आपणो वीडियो चालू करिए। पहलू छे टूक नोन लखो, दरियाई लहेरो अने भूमिय लहेरो। मित्रों, दरियाई लहेरो अने भूमि लहेरो माटे एक सरस मजानी आकृति आपी छे, ते समझी। दरियाई लहेरो तो दरियाई लहेरो मां तमे दिवसे जुओ छो के आ पवन जमीन तरफ जाए छे। केम? कारण के जमीन ए गरम होय छे दिवसे अने पाणी केवुं होय छे मित्रों, ठंडु होय छे। जमीननी एक खासियत छे, झड़पथी गरम पण थई जाय अने झड़पथी ठंडी पण थई जाय छे। तेथी ज्यारे दिवस दरमियान सूर्यनो ताप आवे एटले जमीन गरम होय त्यारे पाणी ठंडु होय छे। तेथी हमेशा पवन ए ठंडाथी गरम तरफ करे छे, तेथी दिवस दरमियान दरियाई लहेर कहेवाय छे। रात्रे आ प्रक्रिया ऊंधी थई जाय छे। केम? कारण के पाणी ए जल्दी गरम थतुं नथी, पण गरम थई जाय त्यારબાદ जल्दी ठंडु थતું નથી। તેથી હવે શું થાય છે કે જ્યારે રાત્રની સમય આવે ત્યારે પાણી ગરમ હોય છે અને જમીન ઠંડી થઈ ગઈ હોય છે, તેથી પવન એ ઠંડાથી ગરમ તરફ જતો હોયથી જમીનથી દરિયા તરફ જાય છે, તેને ભૂમિય લહેરો કહેવામાં આવે છે। જોઈએ મીઠો પ્રશ્નનો જવાબ। દિવસ સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે। જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે, કે ગરમ હવા ઉપર તરફ જાય એટલા માટે। સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે। ઠંડકવાળી સમુદ્ર હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકો મકાનો બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે। ભૂમિય લહેરો કોને કહેવાય? રાત્રિના સમયે દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે। સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે, આથી સમુદ્ર પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે ત્યારે જગ્યા લેવા માટે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ઘસી જાય છે। જમીન પરથી આવતી ઠંડી હવાને ભૂમિય લહેરો કહેવામાં આવે છે। ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ક્લિનિકલ થર્મોમીટરનો નીચેની બાબતોનું ધ્યાન રાખીએ। પહેલું, થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર પહેલાં સાફ કરવું પડે, કારણ કે થર્મોમીટરને આપણે દર્દીને આપવાનું હોય છે, તો એ જંતુયુક્ત હોય તો એ રોગ તેને લાગી શકે, તેટલા માટે પહેલાં તેને સાફ કરવું પડે। બીજું છે મિત્રો કે થર્મોમીટરના મર્ક્યુરીવાળો જે ભાગ વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડા ઝટકા મારો, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં મર્ક્યુરી 35 સેલ્સિયસ આગથી નીચે ઉતરે છે। કારણ કે જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં આ પ્રકારની ખાંચ આવેલી હોય છે તેની નીચે પારો ઉતરી જાય, એટલા માટે ઝટકો મારવો પડે છે। થર્મોમીટર તેના મર્ક્યુરીના ભાગને આગળથી પકડવું નહીં, આ પણ તેની એક ખાસિયત છે મિત્રો, કે તેને આગળના ભાગથી પકડવું જોઈએ નહીં। મિત્રો, વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઈક કરી દેજો, બેલ આઇકોન દબાવવાનું હોય તો બેલ આઇકોન દબાવવાનું, બાકી હોય તો બેલ આઇકોન પણ દબાવી દેજો। ઘન પદાર્થમાં થતું ઉષ્માનું વહન સમજાવો। ઘન પદાર્થ ઉષ્માના વહનની રીતે ગરમ થાય છે। ઘન પદાર્થ ગરમ કરવાથી
गरम थता अणुओ तेनी नजीकना अणुओ गरम करे छे। अणुओ तेनी जो मित्रों शू कहे छे के मान लो कि आ एक लोखंडनो पदार्थ छे ते आवी रीते अणुओ होय छे। आ रीते अणुओ एटले शू थाय के ज्यारे आपणे अहींयाथी क्यारे दीवोथी सळगावीए त्यारे पहेला आ अणु गरम थाय छे, ત્યારબાદ તેની બાજુનો તેની બાજુનો તેની બાજુનો તેવી રીતે ધીરે ધીરે આગળ વધે છે કે અણુઓ ગરમ કરે છે, આ અણુ તેના નજીકના અણુને ગરમ કરે છે। આ રીતે ઉષ્માનું ક્રમશઃ એક અણુના સંપર્કમાંથી રહેલા બીજા અણુના વહન થાય છે। આ પદાર્થ ગરમ થતાં છેડા તરફથી ગરમી બીજા છેડા તરફ જાય છે, અહીંયાથી આ તરફ જાય છે। આ રીતે ઉષ્માનું ત્યાં શું થાય છે મિત્રો, વહન થાય છે। वैज्ञानिक कारणों आप क्लिनिकल थर्मोमीटर में मरकी वाला भाग ने नजीक साकड़ी नड़ी खाच हो तमने कीधु ते प्रमाण क्लिनिकल थर्मोमीटर दर्दी तापमान मापवा माटे मरक्यूरी साकड़ी नड़ी ऊपर चढ़े छे। साकड़ी नड़ी में खाच ने लीधे नड़ी ऊपर चढ़ेलो मरक्यूरी आपमेळे नीचे उतरतो नथी। आपणे ज्यारे ताव मापवानो होय त्यारे आपमेळे जो नीचे उतरी जाए तो साचुं आपणे तापमान खबर पड़ती नथी। આથી દર્દીના શરીરના સંપર્કમાંથી થર્મોમીટર કાઢી લેતા પછી નળી મર્ક્યુરી તે જ સ્થાને રહે, એનું સ્થાન તે જાળવી રાખે, એટલા માટે દર્દીના શરીરનું તાપમાન થોડીવાર પછી પણ વાંચી શકાય, એટલા માટે તેમાં ખાંચ મૂકવામાં આવેલી છે। મિત્રો, રસોઈ બનાવતા માટે ધાતુના વાસણનો ઉપયોગ થાય, શું કામ ધાતુના વાસણનો ઉપયોગ થાય તેનું પણ કારણ જોઈએ કે ધાતુના વાસણો ઉષ્માના શું હોય છે મિત્રો, સુવાહક હોવાથી સગડી કે ચૂલાન ગરમી ઝડપથી ગરમ થાય છે, આથી વાસણને રાંધવા માટે ખોરાક વધારે પ્રમાણમાં ગરમી મળી રહે છે। રસોઈ જલ્દી તૈયાર થાય છે તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ થાય, ખાસ કરીને તે ઉષ્માના કેવા હોય, સુવાહક હોય તે માટે। કારણ જોઈએ મિત્રો, ત્યારબાદ તફાવત જોયા ઉષ્મા અને તાપમાન। તો ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે, જ્યારે તાપમાન એ પદાર્થની ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિનું માપ છે। ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે, જ્યારે તાપમાન કોને કહેવાય કે આ વસ્તુ કેટલી ગરમ છે, આ વસ્તુ કેટલી ઠંડી છે તેનું સ્થિતિનું માપ છે। તે એકમ કેલેરી અને જૂલ છે, તેનો એકમ અંશ સેલ્સિયસ છે, આનો એકમ કેલેરી અને જૂલ છે। ક્લિનિકલ થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર મિત્રો આમાંથી એમસીક્યુમાં વારંવાર આવે છે, તેમાં 35 અંશથી 42 અંશ સુધીના તાપમાન દર્શાવતા આંક છપાયેલા હોય છે। સેમાં ક્લિનિકલ થર્મોમીટરમાં લેબોરેટરીમાં -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવવામાં આવેલા હોય છે। તેમાં ખાંચ હોય છે, તેમાં ખાંચ હોતી નથી, તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે, તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે। ઉષ્મા સુવાહક ઉષ્મા અવાહક મિત્રો આમાં ખૂબ જ તફાવતો આપેલા છે। જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે તેને ઉષ્મા સુવાહક કહેવાય, જે પદાર્થનું વહન ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી તેને ઉષ્માનો અવાહક કહે છે। ઉષ્મા વહન, ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે, ગરમ થયેલા અણુઓ પોતાનું સ્થળાંતર પામતા નથી। મિત્રો આમાં મેં તમને કીધું તે પ્રમાણે એક અણુ બીજા અણુને ગરમી આપીને આગળ વધે છે। ઉષ્માનયનમાં અલગ પદ્ધતિ છે, ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થળાંતર પામે છે અને તેના સ્થાને ઠંડા અણુઓ લે છે। આમ અણુઓના સ્થળાંતર થાય છે, આમાં અણુઓનું સ્થળાંતર થતું નથી। ઉષ્માનયનમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગરમ કરો છો ત્યારે એ ગરમ થયેલી વસ્તુના અણુ ક્યાં જાય, ઉપર જાય છે, અને ઉપરના અણુ ક્યાં આવે મિત્રો, નીચે આવે છે, એટલે અણુનું સ્થળાંતર થાય છે। ઘન પદાર્થ ઉષ્મા વહનથી ગરમ થાય છે, પ્રવાહી અને વાયુ પદાર્થ ઉષ્મા નયનથી ગરમ થાય છે। નીચે ઉષ્મા સુવાહક પદાર્થ અને ઉષ્મા અવાહક પદાર્થનું વર્ગીકરણ કરો તો કાગળ, કાગળ એ ઉષ્માનો અવાહક છે મિત્રો, ચામડું પણ અવાહક છે, પ્લાસ્ટિક અવાહક છે, લોખંડ, તાંબુ, સોનું, એલ્યુમિનિયમ, એસ્બેસ્ટોસ અવાહક છે, બાકીના ધાતુ બધી વાહક છે મિત્રો, સ્ટેનલેસ સ્ટીલ પણ વાહક છે, પૂઠું અવાહક છે મિત્રો, પૂઠું કેવું છે, અવાહક છે, બૂચ એ રબરનું છે અવાહક હોય, એબોનોઇટ એ અવાહક હોય છે,
हवा अवाहक छे, शुद्ध पानी पण अवाहक छे। स्टील, पित्तळ, चांदी, आ बधा जे चांदी छे ते वाहक छे मित्रों, पित्तळ पण केवुं छे मित्रों, वाहक छे। तो आ तमने आवडवुं जरूरी छे। व्याख्या, तापमान पदार्थना ठंडापणा के गरमपणानी स्थिति दर्शाता मापने तापमान कहे छे। उष्मा सुवाहक जे पदार्थो पोतानामांथी उष्मानुं वहन सरळताथी अने झड़पथी थवा दे तेने उष्मानो सुवाहक कहे छे। अवाहक जे पदार्थो उष्मानुं वहन सरळताथी थतुं नथी ते उष्मानो अवाहक पदार्थ छे। नीचेना एक वाक्यमां उत्तर आपो। थर्मोमीटरनो उपयोग शुं छे? तो थर्मोमीटरनो उपयोग मित्रों तापमान मापवानुं छे। तेना बे प्रकार छे, कया कया? क्लिनिकल अने सामान्य। मांदा माणसोने शरीरनुं तापमान मापवा माटे नर्स कया प्रकारना थर्मोमीटरनो उपयोग करशे? तो क्लिनिकल थर्मोमीटरनो उपयोग करशे। તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન કેટલું હોય? 35 અંશ સેલ્સિયસથી વધુ અને 42 અંશ સેલ્સિયસથી ઓછું હોય છે મિત્રો। શિયાળામાં કેવા પ્રકાર કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે? તો ઊનના કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે। ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગના સુતરાઉ કાપડ શા માટે પહેરીએ છીએ? સફેદ કે આછા રંગના સુતરાઉ કાપડ ઉષ્માનું શું કરે મિત્રો? શોષણ કરી ઓછું અને પરાવર્તન વધુ કરતું હોવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે તે માટે આપણે સુતરા કાપડ પહેરીએ છીએ। ક્લિનિકલ થર્મોમીટરના ખાંચનો ઉપયોગ શું છે? કે થર્મોમીટર ખાંચ મર્ક્યુરી સપાટીથી નીચે ઉતરવાથી અટકાવે છે, તે તેનો મુખ્ય ભાગ છે। ઉષ્મા પ્રસરણની રીતો તો બે છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। સૂર્યમાંથી આવતા કિરણ ઉષ્મા વિકિરણ સ્વરૂપે આવે છે અને સાથે સાથે આપણે ઘરે લાઇટ જે ચાલુ હોય ત્યાં પણ ઉષ્મા વિકિરણ સ્વરૂપે આવે। ઉષ્મા શું છે? ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે। આ બધું મિત્રો આગળ આવી ગયેલું છે, ઝડપથી આપણે રિવિઝન કરી રહ્યા છીએ। પ્રવાહીને વાયુ સ્વરૂપના પદાર્થ કઈ રીતે વડે ઉષ્માનું પ્રસરણ થાય? તો ઉષ્મા નયનની મદદથી તે ઉષ્માનું પ્રસરણ થાય છે। દરિયાઈ લહેરો શું છે? સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરથી ઠંડી હવા જમીન તરફ ગતિ કરે તેને કઈ લહેરો કહેવાય? દરિયાઈ લહેરો કહે છે। ભૂમિય લહેરો એટલે શું? સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરથી ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે તેને ભૂમિય લહેરો કહે છે। ગરમ ચા મૂકી રાખતા કેમ ઠંડી થઈ જાય? ગરમ ચા મૂકી રાખતા વાતાવરણમાં ઉષ્મા વિકિરણના દ્વારે ઉષ્મા ગુમાવે છે, ઉષ્મા વિકિરણ સ્વરૂપે તે ઉષ્મા ગુમાવે તેથી તે ઠંડી થઈ જાય। તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો મિત્રો એ ઉષ્મા નયનની રીતેથી ગરમ થાય છે। ઝડપથી આપણે એમસીક્યુ પણ જોઈ લઈએ મિત્રો। થર્મોમીટરમાં કયું પ્રવાહી હોય છે? તો આપણને સૌને ખબર છે મર્ક્યુરી હોય છે, જેને પારો પણ કહે છે। ક્લિનિકલ થર્મોમીટરમાં કેટલા ગાળાનું તાપમાન હોય છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં આપણે જોયું તફાવતમાં 35 અંશથી 42 અંશનું તાપમાન હોય છે। લેબોરેટરી થર્મોમીટરમાં મિત્રો -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસનું તાપમાન હોય છે। તંદુરસ્ત શરીરનું તાપમાન કેટલું હોય છે? જો સેલ્સિયસમાં હોય તો 37.5 અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં હોય તો 98.6 ફેરનહીટ। એલ્યુમિનિયમ સળિયાના એક છેડાને ગરમ કરતા બીજે છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે? એલ્યુમિનિયમ એ ઉષ્મા નયન ઉષ્મા વહનની રીતે આગળ વધે છે। જ્યારે કોઈ પ્રવાહી હોય, વાયુ હોય, તો ઉષ્મા નયનની રીતે। કયો પદાર્થ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો મિત્રો લોખંડ એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય। નીચેમાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો તાંબુ એ ઉષ્માનો સુવાહક છે, તાંબાના તાર હોય છે મિત્રો। કયા સ્વરૂપના પદાર્થ ઉષ્માના નયન રીતે ગરમ થાય છે? તો ઘન પ્રવાહી કે પ્રવાહી અને વાયુ? પ્રવાહી અને વાયુ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે। કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? કયું પ્રવાહી છે જે ઉષ્મા વહનની રીતે? તો મિત્રો મર્ક્યુરી જે છે એ ધાતુ છે અને તે ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે। મોસ્ટ આઈમ્પી એમસીક્યુ છે મિત્રો। સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ પદ્ધતિથી આગળ વધે છે? તો ઉષ્મા વિકિરણથી। સેનાથી મિત્રો? ઉષ્મા વિકિરણથી। કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? તો કાળો રંગ। કયો મિત્રો? કાળો રંગ ઉષ્માનું શોષણ વધુ કરે જેથી તે ગરમી લાગે, અને સફેદ રંગ એ ઉષ્માનું પરાવર્તન સૌથી વધુ કરે છે। ખાલી જગ્યા જોઈ લઈએ મિત્રો। પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની માત્રાને શું કહેવાય છે મિત્રો? તેને તાપમાન કહે છે। સંપૂર્ણ આપણે ખાલી જગ્યા એમસીક્યુ બધું લીધું એટલે તમારું રિવિઝન પણ થતું જાય છે।
दर्दी ने ताव मापवा माटे कालजीगया थर्मोमीटर होय तो मित्रों क्लिनिकल थर्मोमीटर छे। तंदुरस्त मानसना सामान्य तापमान केटला फेरानीट पेरानीट होय तो 98.6 फेरानीट होय छे। शियाळाना तापमान गरमी आपणने कालजीगयानी रीते मळे छे तो उष्मा विकिरणनी रीते। कई रीते मित्रों? उष्मा विकिरणनी रीते। कालजीया रंगनी सपाटी उष्मा विकिरण शोषण सौथी ओछू करे तो ये छे सफेद कलर। मित्रों पदार्थना गरम पणानी मात्रा कालजीगया वडे नक्की करवामां आवे तो ये तापमान वडे नक्की करवामां आवे छे, गरम छे के ठंडू। उकळता पानीनुं तापमान मापवा माटे कालजीगया प्रकारनो थर्मोमीटर वापरवामां आवशे तो क्लिनिकल थर्मोमीटर वापरवामां आवशे। उकळता पानी माटे क्लिनिकल थर्मोमीटर वापरी शकाय नहीं छे तेथी क्लिनिकल आवशे। याद राखजो मित्रों, नहीं आवे त्यारे आपणे मुश्किली न पड़वी जोईए। तापमान मापवा डिग्री कालजीगयामां होय छे तो सेल्सियस में, सेमा होय छे मित्रों सेल्सियस में। उष्मा प्रसरण की खालजीगीय प्रक्रिया माध्यम जरूरी नहीं तो उष्मा प्रसरण माटे उष्मा विकिरण ने कोईपण प्रकार माध्यम की जरूर होती नहीं। बाकी ना बधाने माध्यम की जरूर होय परंतु विकिरण ने कोई प्रकार माध्यम की जरूर होती नहीं। गरम दूधना ग्लास ने स्टील चमची रहेली छे तो तेमां कालजीगीय प्रक्रिया द्वारा उष्मा बीजा छेड़े पहुंचे छे तो उष्मा वहन द्वारा धातु छे एटले उष्मा वहन द्वारा। कालजीगीय रंगना कपड़ा हळवा रंगना कपड़ा करता उष्मानुं शोषण वधु करे तो घेरा रंगना जे कपड़ा होय ने मित्रों ए उष्मानुं शोषण वधु करे छे। जोड़ता जोड़िए भूमि पवनो वहे छे तो भूमि पवनो क्यारे वहे मित्रों? रात्रिना समयमां। दरियाई पवनो वहे छे तो मित्रों ए दिवस दरमियान वहे छे। दरियाई पवनो दिवस दरमियान। घेरा रंगना वस्त्रों पसंदगी पामे क्यारे? तो उनाळामां घेरा रंगना अने हळवा रंगना क्यारे आवे मित्रों? तो ए सॉरी घेरा रंगना शियाळामां अने हळवा रंगना उनाळामां आवे छे। मित्रों तमने वीडियो गमे तो चोक्कस लाइक करजो, कॉमेंट जरूर जरूर आपजो अने सब्सक्राइब करवानुं बाकी तो चोक्कस सब्सक्राइब करजो। थैंक यू वेरी मच। जय हिंद जय भारत।